नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू यूट्यूब चैनल MWP एज्युकेशन में। अहीं तमे जोई रह्या छो धोरण नंबर 9 निदान कसोटी माटेनुं जे सामाजिक विज्ञाननुं पेपर सोल्यूशन आपणे जोवाना छे। 80 मार्क्सनुं पेपर जे तमने पूछायेलुं छे एनुं सोल्यूशन संपूर्ण जोईए। तो प्रश्न नंबर 1 नी वात करीए तो आजादी पहेला भारतीय समाज केवा केवा कुरिवाजो हता, तो अहीं तमने दरेकना प्रश्न उत्तर आ रीते आपेला छे। तो दरेक विद्यार्थी ध्यानथी ते जोई दरेक मुद्दा तमारी नोटबुकमां लखी ले કે બાળ લગ્ન છે, વિધવા વિના મનાય છે, સાથી પ્રથા છે, દીકરીના જન્મ તથા દૂધ પીતી કરવાની છે, આ બધા કુરિવાજો હતા પહેલાના સમયમાં। તો આ તમારો જવાબ થશે પહેલો। બીજો છે, ઠક્કર બાપાએ કરેલ સામાજિક સુધારા વિશે ટૂંકમાં લખો કે કયા કયા કરેલા। તો એને પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી, તેના દ્વારા તેને પંચમહાલના ઉંડાળવા જંગલ કે પહાડ વિસ્તારમાં વસતા જે ભીલ છે તેના મોટા જીવનમાં મોટું પરિવર્તન આવ્યું। તેથી ભીલોમાં બાળકોમાં તેને શાળા પણ ખોલી, રેટીઓ કાઢતા બધાના કર્યા, કુટીર ઉદ્યોગો પણ સામેલ કર્યા। એટલે આ બધા દરેક એ તમારા પ્રશ્નનો જવાબ થશે। ઓકે, ચાલો ત્રીજો છે, આર્ય સમાજ દ્વારા સમાજ માટે કઈ કઈ પ્રવૃત્તિ થઈ। તો કલ્યાણ કેળવણી, વિધવા વિહાય, વિવાહ, આંતરજ્ઞાતીય લગ્ન, અસ્પૃશ્યતા નિવાર, પછી બીજું છે ધર્મ પરિવર્તન કરાયેલ, હિન્દુઓને હિન્દુમાં ધર્મ પાછા લાવવા માટે અનેક સ્થળોએ ગુરુકુળો સ્થાપ્યા, કન્યાશાળાઓ સ્થાપી, દરિયાન સરસ્વતીએ વેદ ધર્મનો પ્રચાર કરીને લોકોને વેદો તરફ પાછા વળવાનું જશે। એટલે આ દરેક તમારા પ્રશ્નના જવાબ થશે। ઓકે, હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય અને વિડીયોનું જો સોલ્યુશન પસંદ આવ્યું હોય તો તેને લાઇક આપવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ અવશ્ય આપજો જેથી અમને ખ્યાલ આવે। તો હવે પ્રશ્ન નંબર 2 અને વાત કરીએ એમાં જોડકા જોડવાના છે કે ભૂમિ પ્રદૂષણ છે તે ભૂમિ પ્રદૂષણ કોના કારણે થાય છે। તો કે ભૂમિ પ્રદૂષણ છે તે ઉદ્યોગનો ઘન કચરો જમીનમાં ફેલાવે, એટલે પાણી પ્રદૂષણ છે તે શા માટે થાય તો કે નદીઓમાં કેમિકલયુક્ત પાણી છે। વાયુ પ્રદૂષણ એના માટે થાય તો પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો માટે, એટલે ડી ઓપ્શન આવશે આ। ધ્વનિ પ્રદૂષણ કેના માટે થાય તો આ મોટા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરે, બરાબર? આ તો એકદમ સિમ્પલ છે, દરેક વિદ્યાર્થીને આવડતું જશે। પ્રશ્ન 2b એમાં પહેલાં છે હવાના પ્રદૂષણને અટકાવવાના ઉપાયો કયા કયા છે, સિમ્પલ છે, અહીં દરેક ટોપિક તમને આપેલા છે કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ, હવામાં CO2નું પ્રમાણ નિયંત્રિત આપણે કરવું જોઈએ। તો આ દરેક મુદ્દાના આધારે આપણે હવાનું પ્રદૂષણ ઘટાડી શકીએ છીએ। તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી જોઈને દરેક પોઈન્ટ વ્યવસ્થિત લખી લે। એના પછી પાણીનું પ્રદૂષણ તેવી રીતે અટકાવવા માટેના શું છે, તો ઉદ્યોગો દ્વારા થતું પાણી પ્રદૂષણ કારણે સરકારે જળસ્ત્રોતો દૂષિત કરતા હોય તે વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ ઉદ્યોગો। ઉદ્યોગનું ઘરનું પાણી સીધી નદી નળાવ કે તળાવ કે શહેરમાં સીધી સીધું છોડવાની સખત શું હોય છે, મનાઈ હોવી જોઈએ। તો આ દરેક ટોપિક છે એના કારણે પાણી પ્રદૂષણ તમે અટકાવી શકો છો। પ્રશ્ન 3 એના પછી છે કે મારા પ્રયત્નથી હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ, કોના દ્વારા? તો કે સર એલન એક્વેરિયમ હ્યુમ, એવો હુમને આધારે, બરાબર? મેં આનંદમઠ નામના નવલકાર લખી, કોણે લખી છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય। ત્રીજો છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે તે મેળવીને જવી, તો બાળ ગંગાધર તિલક। એના પછી વાત કરીએ તો શેરે પંજાબ તરીકે જાણીતા કોણ છે? તો કે લાલા લજપત રાય છે, બરાબર? ચલો પ્રશ્ન નંબર 3 હવે વાત કરીએ, ટૂંકનું લખવાની છે આપણે। એમાં પેલું છે સ્વદેશી આંદોલન, કે સ્વદેશી આંદોલનમાં શું થયું હતું તેની ટૂંકનું, કે સ્વદેશી આંદોલનની અંદર સ્વદેશી માલનો બહિષ્કાર કરવો, સ્વદેશી માલ વાપરવાનો, વિદેશી માલ બહિષ્કાર કરવાનો, રાષ્ટ્રીય શિક્ષણ લેવું, એટલે આ દરેક ટોપિક થયા જેના આધારે સ્વદેશી આંદોલન કહેવાય, જેમાં આપણી ભારતમાં બનાવેલી વસ્તુ વાપરવાની બીજી બધી વસ્તુનો મનાઈ કરવામાં આવેલો છે। એટલે આ દરેક ટોપિક તમારે લખવાના છે, ધ્યાનથી તમે જોઈને લખી શકશો છો। ચલો તો હવે આગળ વધીએ, આપણે હોમ રૂલ આંદોલન ટૂંકનું છે બીજી। તો હોમ રૂલ આંદોલન છે તો 1914માં માંડેલ જેલમાંથી છૂટ્યા પછી બાળ ગંગાધર તિલકે રાષ્ટ્રીય જળમાં ભાગ લેવા માટે 1916માં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી। એના પછી તે હોમ રૂલ લીગની સ્થાપના કરી, તેના પછી બંધારણીય માર્ગ સ્વરાજમાં હોમ રૂલ મેળવવામાં આવ્યો અને બાળ ગંગાધર તિલકે જે પણ કાર્ય કર્યું તે સંપૂર્ણ અહીં તમને આપેલું છે। તો આ બધા આપણે લખવાના છે હોમ રૂલ આંદોલનમાં, થોડુંક મોટું સોલ્યુશન છે। તો દરેક વિદ્યાર્થી આ પ્રમાણે દરેક પોઈન્ટ પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખી લે। ચલો તો હવે આગળ વધીએ, આપણે પ્રશ્ન નંબર 4ની વાત કરીએ। તો પ્રશ્ન નંબર 4, કે ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ? તો કે ન્યાયતંત્ર કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર ન હોય તો ન્યાયાધીશ ઉપરના પ્રધાનો હોય, અમલદારો હોય, ધારાસભ્યની વગર ઉપયોગ થવાની શક્યતા રહે છે, એટલે એને આપણે સ્વતંત્ર રાખવું જરૂરી છે, બરાબર? એના પછી સર્વોચ્ચ અદાલતની કામગીરી શું છે? તો કે આપણા દેશની સર્વોચ્ચ દિલ્હીમાં હાલ છે, બીજી બધી અદાલતો સર્વોચ્ચ સ્થાન સૌથી ઊંચું હોય છે,
અને જે 28 જાન્યુઆરી 1950 નો રોજ સર્વોચ્ચ અદાલતનો આપણામાં આરંભ થયો છે. અને દરેક અદાલતમાં જો કોઈ બીજી વ્યક્તિને એટલે કે કોઈ પણ વ્યક્તિને ન્યાય બીજી અદાલતમાં ન મળે તો સર્વોચ્ચ અદાલતમાંથી અરજી કરી શકે છે. પ્રશ્ન નંબર 5, ખરા કે ખોટામાં પહેલું વિધાનમાં આવશે ખરું, બીજામાં તમારે આવશે ખોટું, ત્રીજામાં આવશે સાચું, બરોબર. એના પછી હવે ચંદ્રશેખર આઝાદ વિશે અહીં ટૂંકણું લખવાની છે. તો દરેક વિદ્યાર્થી આ ટૂંકણું આ પ્રમાણે લખે, એનો જન્મ ક્યાં થયો છે, તેને કઈ પ્રકારની કાર્ય કર્યા છે, શિક્ષણ કેટલું હતું, એનું પ્રારંભિક નામ શું હતું. તો આ દરેક પોઈન્ટ અહીં તમને દર્શાવેલા છે. તો આ દરેક પોઈન્ટ તમારે નોટબુકમાં વ્યવસ્થિત લખવાના છે, આ સોલ્યુશન વ્યવસ્થિત તમારે લખવાનું છે દરેક વિદ્યાર્થીએ, બરોબર. હવે પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ. ખરા ખોટા સોરી જોડકા જોડેલા જોડવાના છે આપણે. ચોરાચોરી તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે, ચંપારણ જે બિહારમાં આવેલું છે, અમૃતસર તે પંજાબમાં આવેલું છે, બારડોલી તે ગુજરાતમાં આવેલું છે, બરોબર. ચલો એના પછી પ્રશ્ન 6b છે કે સાયમન કમિશનનો ભારતના લોકોએ વિરોધ શા માટે કર્યો, એનું કારણ શું છે. તો અહીંયા આપણે આપેલું છે એમાં દરેક જે બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષમાં એક કમિશન મોકલ્યું ભારતમાં, એનો રાજકીય જીવનમાં ભવિષ્યમાં નિર્ણય કરવાનો હતો. અને આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ નહોતા, એટલે એનો વિરોધ કર્યો અને સાયમન ગો બેક એવા સૂત્ર લગાડ્યા. એના પછી રોલેક એક્ટનો કાળો કાયદો કેમ કહેવાય છે. તો અહીં આપણને આપેલો છે સંપૂર્ણ સોલ્યુશન, તમે લખી શકો છો વ્યવસ્થિત. એના પછી ગાંધીજીએ અસહકારનું આંદોલન સમાપ્ત કર્યું, એટલે ક્યારે સમાપ્ત કર્યું. તો ચોરાચોરીવાળી જે ઘટના બની હતી તેના આધારે પોલીસોમાં જે મૃત્યુ પામ્યા હતા 22 પોલીસો, તેના આધારે તેને અસહકાર આંદોલન શું કરી લીધું, પાછું લઈ લીધું. ચલો એના પછી પ્રશ્ન 6ક વિકલ્પો છે. સવિનય કાનૂન ભંગની લડત અન્વયે કઈ ઘટના બની, તો પેલા આવે દાંડી કૂચ, બીજું પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ ગાંધી કોને પસંદ કરી, વિનોબા ભાવે, કરેંગે અમને કે સૂત્ર, ગાંધીજીએ હિંછોડ આંદોલનમાં બોલેલા હતા. એના પછી પ્રશ્ન નંબર 7માં પેલો કે ભારતની 6 આંતરિક સમસ્યા શું છે, વસ્તી વધારો, નિરપેક્ષતા, મોંઘવારી, ગરીબી, બેકારી અને શહેરીકરણી. એના પછી નિરપેક્ષતા દૂર કરવા માટે સરકારે કેવા ઉપયોગ કરવા જોઈએ, કેવા ઉપાયો કરવા જોઈએ. આ દરેક અહીં તમને જવાબ આપેલા છે કે સરકાર 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને ફરજિયાત શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કલ્યાણ માટે વિદ્યાર્થી આપી જોઈએ. આ બધી વસ્તુ આપણે લખવાની છે. ભ્રષ્ટાચારની અસરો જણાવતો, ભ્રષ્ટાચારથી કઈ કઈ અસરો કેમાં અસર થાય છે તે આ દરેક પોઈન્ટ લખેલા છે, દરેક વિદ્યાર્થી લખી લે શાંતિથી વ્યવસ્થિત તમારી નોટબુકમાં લખશે. એના પછી પ્રશ્ન નંબર 4, બેરોજગારી દૂર કરવાના ઉપાય કયા છે. તો અહીં તમને આપેલ છે બેરોજગારી દૂર કેવી રીતે થાય તેના વિશે પણ તમને અહીં આપેલું છે. પ્રશ્ન નંબર 8ની વાત કરીએ તો સરકારી શાળામાં ભણાવતા શિક્ષક જે કેવું કહેવામાં છે, સંગઠિત, સંગઠિત અને અસંગઠિતમાં વર્ગીકરણ કરવાનું છે. પોતાના ખેતરમાં ખેતી કરતો ખેડૂત તો એ અસંગઠિત, કોન્ટ્રાક્ટને ત્યાં દૈનિક કામ કરતો કામદાર તો એ અસંગઠિત હોય, મોટા કારખાના પર કામદાર તો એ કેવું છે, સંગઠિત છે, બરોબર. ચલો પ્રશ્ન નંબર હવે 8ની વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્રમાં કોઈ આર્થિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે, કઈ કઈ આર્થિક પ્રવૃત્તિ. તો અહીં પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ છે તો અહીં દરેક જવાબ અહીં લખેલા છે. વિદ્યાર્થી ધ્યાનથી વ્યવસ્થિત વાંચીને દરેક મુદ્દા લખી શકે છે. ચલો એના પછી વૈશ્વિકીકરણ એટલે શું તે પણ અહીં તમને વ્યાખ્યા આપેલી છે, વૈશ્વિકીકરણ કોને કહેવાય તેના વિશે. તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી વ્યવસ્થિત વાંચીને દરેક પોઈન્ટ તમારી નોટબુકમાં લખી શકો છો. એના પછી સહકારી ક્ષેત્રના ઉદાહરણ કયા છે, તો અહીં પણ તમને આપેલા છે કે કયા કયા સહકારી ક્ષેત્રના ઉદાહરણ છે તે લખવાના છે. 4-3 ઉદાહરણ તમને આપેલા છે. ચલો હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9, નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત કે નિઃશસ્ત્રીકરણ શા માટે જરૂરી છે તેના વિશે અહીં આપેલું છે. વિશ્વમાં નિઃશસ્ત્રીકરણને કારણે જે વિશ્વયુદ્ધ થાય છે તે ઘટાડો થવા માટે આપણે વિશ્વ શાંતિ સ્થાપવા માટે નિઃશસ્ત્રીકરણનો ઉપયોગ કરવો જોઈએ. તો આ બધા પોઈન્ટો અહીં તમને લખેલા છે, તે દરેક વિદ્યાર્થી ધ્યાનથી વ્યવસ્થિત વાંચે અને તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખી શકે છે, ઓકે. ચલો એના પછી બીજો છે સલામતી સમિતિ. સલામતી સમિતિ તેને પ્રમાણે તે એક ટૂંકનો લખવાની છે આપણે. તો અહીં પણ તમને દરેકના પોઈન્ટ આપેલા છે, તો પોઈન્ટ વ્યવસ્થિત ધ્યાનથી વાંચે અને તમારી નોટબુકમાં સારા એવા અક્ષરથી લખી દો, બરોબર. હવે આગળ વાત કરીએ, ધીમે ધીમે આગળ વધીએ આપણે, કે હું આફ્રિકાને ગીરના જંગલમાં વસું છું, તો જવાબ આવશે સિંહ. હું દુનિયાની સૌથી લાંબી નદી છું, તો નાઇલ. હું પિરામિડ માટે વિખ્યાત છું, તો ઇજિપ્ત. હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું, તો માઉન્ટ એવરેસ્ટ. મને ભૂતકાળમાં સિહલ દ્વીપ કે સિલોન તરીકે ઓળખાય, તો શ્રીલંકા, બરાબર. તો આની સાથે આપણે ધોરણ નંબર 9નું
આજે નિદાન કસોટી સમાજનું પેપર સોલ્યુશન એ પૂર્ણ થાય છે. જો પસંદ આવ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો અવશ્ય તેને લાઈક આપો અને કોમેન્ટમાં કંઈક ને કંઈક કોમેન્ટ કરો, જેથી અમને તમારા પ્રશ્નનું સમાધાન કરવાની ખબર પડે. થેન્ક યુ, ધન્યવાદ.